ए मारी जननी न हैया मा पोढ़ंता पोढ़ंता ए अमे पीधो कसुबी नो रंग ए माना धोड़ा धावण केरी ए धाराए धाराए पाम्यो कसुबी नो रंग ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबी नो रंग सौ श्रोता जनने मारा नमस्कार हो राज मने लाग्यो कसुंबी नो रंग घटमा घोड़ा थनगने आतम भींजे पाक अणदीठेल भूम पर यौवन माड़ेया आवी उत्कृष्ट दीर्घजीवी कृतिओना रचयिता एटले झवेरचंद मेघाणी महात्मा गांधीजीए जेमने राष्ट्रीय शायरना बिरुदथी नवाज्या हता ते छे झवेरचंद मेघाणी कवि नवलकथाकार वार्ताकार लोकसाहित्यना संशोधक संपादक विवेचक अनुवादक तरीके साहित्य जगत में आदरथी बिराजेला लोकप्रिय साहित्यकार एटले झवेरचंद मेघाणी प्रतिभाशाली सर्जक झवेरचंद मेघाणीए पोतानो काळजो सौराष्ट्र लोकसाहित्यना वडलानी डाळे हमेशने माटे मूकी दीधुं हतुं। तेथी ज तो झवेरचंद मेघाणीने सौराष्ट्रना लोकसाहित्यना जीव तरीके ओळखवामां आवता हता। तो चालो मित्रों आजे झवेरचंद मेघाणीना जीवन अने कवन विशे जाणीए। झवेरचंद मेघाणीनो जन्म 28 ऑगस्ट 1896 गुजरातना चोटीला गाममां थयो हतो। तेमना માતાનું નામ ઢોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું, જેઓ બગસરાના જૈન વણિક હતા। તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલ્યો થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું। ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું હતું। તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910-1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને મેટ્રિક થયા હતા। ઈસવીસન 1916 તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું હતું। ઈસવીસન 1917 તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા અને 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા। 1922 જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા। નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તાના રહેવાસ દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા। બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી। 1922-1935 સુધી તેઓ સૌરાષ્ટ્ર નામના છાપામાં તંત્રી તરીકે રહ્યા હતા। આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક હતું। ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી। કવિતા લેખનમાં તેમણે વેણીના ફૂલ નામના કાવ્યથી ઈસવીસન 1926 પગલાં માંડ્યા। ઈસવીસન 1928 તેમને લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો। તેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંગોડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન 1930 ઝવેરચંદને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું। આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનું કટોરો કાવ્યની રચના કરી હતી। ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા। તેમણે ફૂલછાબ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું। ઈસવીસન 1933 તેમના પત્નીના દેહાંત બાદ તેઓ 1934 મુંબઈ સ્થાયી થયા। અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા। તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી। ઈસવીસન 1936-1945 સુધી તેઓએ ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન 1942 મરેલાના રુધિર નામની તેમની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી।
ઈસવીસન 1946માં તેમની પુસ્તક માણસાઈના દીવાને મહિલા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવ્યા હતા। મેઘાણીએ 4 નાટક ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્રની રચના કરી હતી। તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારૂપે નિરૂપણ કર્યું હતું। મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા। તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહરવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે। ઝવેરચંદ મેઘાણીએ લોકહૃદયમાં ઉભરાતી લાગણીઓને કંઠ આપી એ વારસાને જીવંત રાખવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે। સૌરાષ્ટ્રના દુહાઓ અને લોકકથાઓને પુનર્જીવિત કરી અને સાહિત્ય રંગ આપી સૌરાષ્ટ્રના ખમીરને લોકો સમક્ષ મૂક્યું હતું। તેમને સન્માન આપવા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી। 50 વર્ષના આયુષ્યમાં લેખનનો સમય માંડ 25 વર્ષનો, 9 માર્ચ 1947ના દિવસે 50 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં બોટાદ સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું। ઝવેરચંદ મેઘાણીએ પોતે શબ્દનો વેપાર ઈમાનદારીપૂર્વક કર્યો હતો એટલે આજે મેઘાણીના જન્મને 125 વર્ષ થયા હોવા છતાં એમના લખાણોની સુવાસ આજે પણ પ્રસરાયેલી જોવા મળે છે। મેઘાણીની ભવ્ય મુખાકૃતિ આજે નથી, તેમનો અષાઢી મુરલાનો કંઠ આજે નથી, તેમના વ્યક્તિત્વની ભૂરકી આજે નથી, છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ હજી ઓછો નથી થયો। તેથી જ આજે પણ મેઘાણી પોતાના ભાવકોને મીઠી હલકથી સાદ પાડીને જાણે કહી રહ્યા છે, ઘોડી ઘોડી પ્યાલા ભર્યા, રંગીલા હો પીજો કસુંબીનો રંગ। અને ભાવકો પણ મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલ રંગના પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં કહી રહ્યા છે, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ। લોકસાહિત્યના પ્રહરી એવા શ્રી ઝવેરચંદ મેઘાણીને તેમની જન્મ જયંતિ અવસરે સાદર પ્રણામ, આભાર, અસ્તુ। હો રાજ મન